તો આપણે છંદ શરૂ કરીએ. એ છંદ છે મિથ્યાત્વી અને સમ્યક્ત્વનું સ્વરૂપ, જે આપણે થોડું જોઈ ગયા એ ઉપર આખો છંદ છે. મિથ્યાત્વનું સ્વરૂપ કેવું છે? મહાધિક દુઃખ કૌપસિક પર દર્વ રૂપ, અંધ કુપ કાહુ પે નિવાર્યો નહીં ગયો હે, એસો મિથ્યા ભાવ લગ્યો જીવ કો અનાદિ હી કો, યાહી અહમ બુદ્ધિ લિયે નાના ભાંતિ ભયો હે, કાહુ સામે કાહુ કો મિથ્યાત અંધકાર ભેદી, કાહુ સામે કાહુ કો મિથ્યાત અંધકાર ભેદી, મમતા ઉછેદિ શુદ્ધ ભાવ પરિનયો હે, મમતા ઉછેદિ શુદ્ધ ભાવ પરિનયો હે, તિનહી વિવેક ધારી બંધ કો વિલાસ ડારી, આત્મ સકતિ સો જગત જીત લયો હે, આત્મ સકતિ સો જગત જીત લયો હે, આત્મ સકતિ સો જગત જીત લયો હે, આત્મ સકતિ સો જગત જીત લયો હે. જે અત્યંત કઠોર છે, દુઃખનો દૂત છે, પર દ્રવ્ય જનિત છે, અંધારિયા કુવા સમાન છે, કોઈથી ખસેડી શકાતો નથી, એવો મિથ્યાત્વ ભાવ જીવને અનાદિકાળથી લાગી રહ્યો છે અને એ જ કારણે જીવ પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરીને અનેક અવસ્થાઓ ધારણ કરે છે. જો કોઈ વખતે મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરે અને પરદ્રવ્યમાંથી મમત્વ ભાવ ખસેડીને શુદ્ધ ભાવરૂપ પરિણામ કરે તો તે ભેદ જ્ઞાન ભેદ વિજ્ઞાન ધારણ કરીને બંધના કારણોને દૂર કરીને પોતાની આત્મશક્તિથી સંસારને જીતી લે છે, અર્થાત મુક્ત થઈ જાય છે. The living being has an inclination of the wrong concept, mithyatva bhav, since time infinite. This bond is intensely strong, brings misery, and occurs due to the alien object, parpadartha, material karma, acting as an instrumental cause. It's like a dark well. It is difficult to be removed. Due to this wrong concept, the soul has ownership, aham buddhi, with the alien objects of the universe. As a result, the soul ends up in different forms in its worldly existence. Sometimes, a living being ends up with the self and alien object discriminative signs, swapar bhed gnan. This results into removing the darkness of the wrong concept, mithyatva bhav, and also sense of I and mine, mamatva buddhi, with the alien objects, paradravya. This state produces the pure inclinations, shuddha bhav, of the soul. Progressively, he is now able to remove the causes of the bondage, ashrav bhav. With his personal efforts, purusharth, he wins over the transmigratory misery and becomes a free soul. મિથ્યાત્વ ભાવ કેવો છે? તો પહેલામાં કીધું મહાધીઠ. ધીઠ એટલે હટીલો. મહાધીઠ દૂત કોનો છે? દૂત કો બસીઠ એટલે કે દુઃખનો દૂત છે. પરદ્રવ્ય રૂપ છે એટલે કે પરદ્રવ્ય જનિત છે નિમિત્તની અપેક્ષા. અંધકૂપ ડાર્ક વેલ કાહુ કે નિવાર્યો નહીં ગયો હોય, નિવાર્યો જતો નથી, કાઢી શકાતો નથી. ધીટ છે મિથ્યાત્વ ભાવ. તારા ક્રોધ ભાવ કરતાં પણ તારો મિથ્યાત્વ ભાવ ધીટ છે, હટીલો છે, જલ્દી જતો નથી. ઇટ્સ like a fortress, though it does not enter your swaroop, but it makes your paryay malin. Mithyatva bhav swaroop ma pravesh nathi ene, parantu mithyatva bhav tari paryay ne atyant malin kare che. Etle mithyatva sathe krodh hoy to e krodh
બહુ મલિનતા ઉત્પન્ન કરે. મિથ્યાત્વ સાથે માન હોય તો એ માન બહુ મલિનતા, એટલે મલિનતા વધારે. નિવાર્યો નહીં ગયો હોય, એટલે અહીંયા કીધું કે નિવાર્યો એટલે નિવારી તો શકાય જ, પણ બહુ મુશ્કેલીથી, કારણ કે ક્રોધ જણાય છે, મિથ્યાત્વ જણાતો જ નથી. સાધક દ્રષ્ટિ જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ તો ખબર પડે કે આમાં મારી રોંગ એસોસિએશન, રોંગ ઇક્વેશન લાગેલું છે. એ સંધિ કરાવી દે છે પર સાથે, અને તેથી આ વિકાર જાગે. તે વખતે સંધિ દેખાતી નથી, ખાલી આપણું રિએક્શન દેખાય. એ પણ દેખાય તો દેખાય, થોડું ઇન્ટ્રોસ્પેક્ટિવ હોય તો દેખાય, નહીં તો એ બી દેખાય નહીં. એટલે ધીર છે, હટીલો છે. એમ તમે એમ કહો કે બસ હવે 15 દિવસ હું ક્રોધ નથી કરવાનો, એવી રીતે તમે કહો 15 દિવસ હવે નો મિથ્યાત્વ ભાવ, ઇટ ઇઝ નોટ એઝ ઇઝી એઝ યુ થિંક. કારણ કે એ દેખાતો નથી, અને જે દેખાતો નથી એના માટે આપણે હંમેશ પુરુષાર્થમાં મંદતા લાવીએ છીએ. દુઃખનો દૂત છે એટલે એ શું લાવશે? હેપીનેસ, ગ્લેડનેસ, જોય, પ્યોરિટી, પીસ. સો યુ નો ધેટ ઓલ્સો કે દુઃખ જ લાવશે, એ મિઝરી જ લાવશે. એ ગમે તેવા પુણ્યના ઉદયમાં પણ મિથ્યાત્વ આવીને જે જોડાણ કરશે એનાથી એ મિઝરી જ લાવશે. કોઈ પણ પ્રકારે એ સુખ, શાંતિ, સલામતી, શુદ્ધિ કે સ્થિરતા નહીં લાવે. એટલે એક તો છે ધીટ છે, બીજું બધું તમને એમ લાગતું હોય કે તમારી આહાર લોલુપતા બહુ છે, તમે તરત 4 મહિના મીઠાઈને બાધા લઈ લો. તમને તમને એમ લાગે મૈથુનની સંજ્ઞા વધારે છે, તમે તરત કંઈક વ્રત નિયમથી નિમિત્તોથી દૂર રહીને આ તે જે બી કંઈક કરીને એ કરી શકો. તમને ભય, તમને પરિગ્રહ, તો તરત ચાતુર્માસમાં હું કાંઈ શોપિંગ એમ કરીને ઝટ કરી શકશો. પણ મિથ્યાત્વ બહુ હટીલું છે, એ પોતાને જણાવશે નહીં, અને ચારિત્ર મોહજન્ય વિકારોને આગળ કરશે. એટલે યુ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેટ એન્ડ યુ રિયલાઇઝ કે એક વિકારને નાશ કરવા જાઉં છું, બીજો વિકાર પાછો ઉત્પન્ન થઈ જાય છે. એન્ડ બીકોઝ મિથ્યાત્વ પડ્યું છે, એ તો બધે વિકારની જનેતા છે. એટલે દૂધ કીધું. ત્રીજું કીધું પરદ્રવ્ય જનિત છે, એટલે સ્વભાવ ભાવ નથી. મિથ્યાત્વ એ વિકાર ભાવ છે. સ્વભાવ ભાવ હોય તો ભલે રહેતો, ભલે રહેતો એટલે કે રહેશે જ, પણ સ્વભાવ ભાવ નથી, એ વિકાર ભાવ છે. અને પર લક્ષ્ય કરવાથી પોતાની ટેરિટરીમાં થાય છે. પર તો કંઈ તારી ટેરિટરીમાં આવતું નથી, નહીં તો કોઈ એવા સિદ્ધ ભગવાનને પણ આ પરદ્રવ્ય ત્યાં જઈ સિદ્ધ લોકમાં અને બધા સિદ્ધોને મિથ્યાત્વી બનાવી દે. પરથી થતું નથી, પણ પરદ્રવ્ય ઉપર લક્ષ્ય કરવાથી પોતાની ટેરિટરીમાં ઉત્પન્ન થાય છે. આ તો ક્લિયર જ સમજી લેજો. એટલે 10મો છંદ તો હવે આખા નાટક સમયસારમાં જોઈશે કે એક દ્રવ્ય બે પરિણામ ન કરી શકે. એટલે પર અચેતન દ્રવ્ય અચેતનનું પરિણમન બી કરે અને ચેતનનું પરિણમન બી કંટ્રોલ કરે, એવી રીતે બેનો કરતા તો બની શકે જ નહીં. ચેતનનું ચેતન કરે, અચેતનનું અચેતન કરે. અને સત્સંગ પછી પરમ કૃપાદેવનું જે પદ મૂક્યું હતું, જડ ભાવે જડ રહે, ચેતન ભાવે ચેતન રહે, ત્રણે કાલ કોઈ દાન હરણ થવાનું નથી. એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં કાંઈક ભેગા મળીને ત્રીજું દ્રવ્ય બને એવું કશું જ થવાનું નથી. એટલે ટેરિટરી આ બરાબર યાદ રાખજો કે તમે તમારા સ્વામીના ટેરિટરીના સ્વામી છો, તમારી જ ટેરિટરીના સ્વામી છો, ને તમારા ટેરિટરીના સ્વામી છો જ. એટલે કોઈ એન્ટ્રી બી નહીં કરી શકે, અને તમે હોશિયારીથી તમે નીકળી બી નહીં શકો ટેરિટરીમાંથી. અહંકાર ગમે તેટલો હોય તમારામાં, તમે તમારી ટેરિટરીમાંથી જવાના નહીં, કોઈ તમારી ટેરિટરીમાં આવવાનું નહીં. પણ તમે જો બુદ્ધિનું પ્રોસેસિંગ રોંગ કરશો તો તમારી ટેરિટરીમાં વિકારો ઉત્પન્ન કરશો, વૈભાવિક પરિણમન ઊભું કરશો,
તમે જ ઊભું કરશો, તમે જ દુઃખી થશો. દુઃખી થયા પછી બી ભાન પડતું નથી કેમ દુઃખી થયા, એટલે વારંવાર રિપીટ કરીએ. પણ હવે તો તમારી પાસે સત્સંગ છે, યુ આર કોટ રેડ હેન્ડેડ, સો વેધર યોર ઇન્ટ્રોસ્પેક્શન સેઝ ઓર નોટ, ધ દ્રષ્ટાંત ગિવન ફ્રોમ યર ઓનલી પિક્સ યુ અપ. ગંદકી ક્યાં છે? બુદ્ધિમાં. તમે શું બોલ્યા હતા? કપડામાં. અને કેટલું કોન્ફિડન્ટલી બોલેલા કે દર્પણ તો દર્પણ છે, ક્લીન સરફેસ છે, તો પ્રતિબિંબ છે તો, પણ પ્રતિબિંબ અને એ વચ્ચે બુદ્ધિ, ને તો જ્ઞેય જ્ઞેયની જગ્યાએ અને જ્ઞાયક જ્ઞાયકની જગ્યાએ, પછી આપણે જડ અને ચૈતન્યનું પદ લેશું એન્ડમાં, તમને સમજાશે કે આ બધા છંદો આ શિબિરમાં જેટલા છંદો કરશું એ બધા જ છંદોનો મર્મ આ એક પદમાં છે. અમના બી જે લઈએ છે અનાદિકાલથી એવો છે મિથ્યાત્વ, અનાદિનો મિથ્યાત્વ ભાવ કાઢી રાખજો અને સરસ રીતે ગાજો, મગજ ફેરવતા નહીં. તારે શું કહેવાનું? હું તમારું ફેરવી શકું જ નહીં. હવે એને એનો વિનય વચમાં આવે છે આમ બોલવામાં. ઠીક છે, તો એક તો ધીટ છે, દુઃખનો દૂત છે, ત્રીજું કીધું પરદ્રવ્ય જનિત છે, એટલે કે પરલક્ષ થાય, સ્વલક્ષ હોય તો કદી મિથ્યાત્વ ભાવ થાય નહીં, પરલક્ષ હોય તો જ થાય. અને અંધાર કુઓ સમાન છે, યુ જસ્ટ ડોન્ટ નો હાઉ ટુ કમ આઉટ ઓફ ઇટ. એક તો કુઓ હોય અને એ બી એકદમ અંધારું હોય, યુ જસ્ટ ડોન્ટ નો હાઉ ટુ કમ આઉટ. એવી રીતે યુ રિયલાઇઝ કે ઓલ માય મિઝરીઝ ઇઝ બિકોઝ ઓફ માય મિથ્યાત્વ, બટ યુ કાન્ટ સી ઇટ, સો વેર ડુ યુ શૂટ, વોટ ડુ યુ ડુ? ટેકનિક. તમે ટેમ્પરમેન્ટ લાવો પછી હું ટેકનિક આપું. હમણાં એક જણનો ઈમેલ હતો કે બસ તમારી ટેકનિકની વાર છે પછી અમે ટ્રેનિંગ સ્ટાર્ટ કરીએ. મેં કીધું ગધા, ટેમ્પરમેન્ટ તો લાવ પહેલાં, પછી ટેકનિક આપું તને હું. તો ટેમ્પરમેન્ટ લાવો એવી રીતે જેમાં સમ્યક દર્શનની ચિંતા બી નહીં હોય, પણ સમ્યક દર્શન જ જોઈતું હોય. વિરોધાભાસથી ભરેલું લાગશે, કારણ કે જ્યારે રેલવે ટ્રેક ચેન્જ કરતા હોય ને ત્યારે આમ આમ બધું હલે. ટ્રેક ચેન્જ કરતો હોય ને એમ વ્યવહાર નહીંથી તમે શુદ્ધ નહીંનો ટ્રેક ચેન્જ કરો એટલે બધા જ તમારા કોન્સેપ્ટ હલશે થોડો ટાઈમ માટે. પછી એકદમ શુદ્ધ નહીં પર આવી જશો પછી અગેન સ્મૂથ, ન તો આપણે બર્થ ઉપર બેઠા હોય તો બી આખા હલી જઈએ. એવી રીતે જ્યારે ટ્રેક ચેન્જ થતું હોય ત્યારે પાણી પીતા હોય તો બધું ઢોળાઈ જાય, કારણ કે ટ્રેક ચેન્જ થયું. એટલે વ્યવહાર નહીંમાં, બીકોઝ વ્યવહારમાં જ રહ્યા છે, એટલું બધા ભીતરની દુનિયામાં જ ગયા નથી. વ્યવહારમાં રહ્યા છે ત્યાં વ્યવહાર નહીંની જ મુખ્યતા છે, વ્યવહાર નહીંની દ્રષ્ટિ જ કામ લાગશે એવી રીતે. એટલે પેલા ભાઈ શ્રીખંડ ખાતા ખાતા કે હું ખાતો નથી, શ્રીખંડ ખાતા ખાતા શ્રીખંડ હતું કે કંઈક હતું, તો એને પ્રસાદમાં મળ્યું. એને તો પ્રસાદમાં દરરોજ મીઠાઈ મળે અને છતાં બી કે આખું ચાતુર્માસ મીઠાઈની બાધા હતી. તો શ્રીખંડ ખાતો હતો અને પછી મશ્કરી કરતો હતો, આ બધા શુદ્ધ નહીંની શુદ્ધ નહીંની મશ્કરી કરતો હતો. એટલે કે પણ હું તો ખાતો જ નથી, આ તો આનું રૂપાંતરણ આ પર્યાયમાં થાય છે, બાકી મારું તો આમ જ છે. ફટાક કરીને મેં એને માર્યો કે આ તો જડને થાય છે, તને ક્યાં થયું? એટલે તો શુદ્ધ નહીંમાં જતા ગભરાટ થાય. શુદ્ધ એક નહીં એકાંતે સ્વીકારીને જે નુકસાન કરશો ને, એકાંતે વ્યવહારથી પણ એટલું નુકસાન નહીં થાય જેટલું એકાંત નિશ્ચયથી થશે. એકાંત વ્યવહાર વાળો તો ઉપાસે ખાસના ઉપાસે ખાસના ઉપાસે ખાસના ઉપાસે ખાસના સવાર સાંજ પ્રતિક્રમણ કર્યા કરશે ને, તો કંઈ નહીં થાય, આત્માનું ભલું ન થાય તો બી દેવલોકમાં જશે. પણ શુદ્ધ નહીં વાળો તો શ્રીકણ ઝાપટશે અને કહેશે હું તો અનાહારી છું. તો અનાહારીને આટલી બધી લોલુપતા કેમ જાગે છે શ્રીખંડમાં? એટલે એ સાવ. પણ ડોન્ટ વરી, આપણે આ 5 વર્ષ ચાલે છે, કેવો વિષય છે કે શરીરને જ બહાર મૂકી દે છે, એટલે શરીર દ્વારા જે જે
ધર્મ ક્રિયા થતી તે બધી બહાર જશે તો એ ગભરાટનો વિષય છે. પણ આપણે અહીંયા તપ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, પ્રોપર બેલેન્સ રહેવાનું છે. આ અતુલભાઈ જેને સેટ થયેલું કે આત્મા ખાતો નથી પીતો નથી, બસ આત્મભાવમાં રહેવું, એને મારી પહેલાં આંબેલ કરીને કે 14ના દિવસે જ્યારે હું બિઝી છું તો હું આગલા દિવસે કરી લઉં છું, એમ ન કીધું. ખરેખર એવું વ્યવહારનો કોઈ પ્રસંગ આવ્યો કે જેથી થઈ શકે એવું નહોતું, તો કે હું આગળ કરી લઉં. જો એકાંત તરફ જતા હોય તો એને એમ થાય કે પણ આત્મા ખાતો નથી પીતો નથી, હવે નિર્લેપ ભાવે રહેવાનું, જ્ઞાતા દ્રષ્ટ એ બધું જ કરતા રહેવાનું, પણ સદવ્યવહારનો લોપ થતો નથી જ્ઞાનીની હાજરીમાં. સો ડોન્ટ વરી, આ આખું અંતરંગ તમારો દ્રષ્ટિકોણ ચેન્જ થાય છે. પણ બિલકુલ કોઈ બી આરાધના ઓછી થતી હોય એવું મને લાગતું નથી. બધી રીતે જપની, તપની, ભક્તિની, સેવાની, દયા, દાન, પરોપકાર, એવરીથિંગ રિમેન્સ. એક જયભાઈને ઇઝરાયલને માટે કરુણા નથી, એને કોઈ વાર પેલેસ્ટિનિયન્સ ઉપર થત, એના માટે બી નથી થત. ઓ, યો પ્રો પેલેસ્ટીન, ઓકે. હવે તો ઈરાનમાં બી છે, લેબેનનમાં બી થયું, તમને કરુણા છે, વૈભાવિક પરિણામ છે. જ્ઞાનીઓએ પાપના ઉદયને અંધકૂપ નથી કીધું, મિથ્યાત્વને અંધકૂપ કીધું. તમને કોઈને બી પાપનો ઉદય આવ્યો છે, તનની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ, આમાં તો બધાના જાત ઊંચા થવા જોઈએ. એટલે તમે ભારે પડ્યા બીજાને કે બીજા ભારે પડ્યા તમને? તો કંઈ ને કંઈ, કંઈક ને કંઈ પાપના ઉદયને અંધકૂપ નથી કીધું, પણ મિથ્યાત્વને અંધકૂપ કીધું છે, યાદ રાખજો. પછી કોઈ પ્રસંગે આખો જ્ઞાની શુભાશુભના ઉદયમાં, તો કે આખો એક વિષય જ છે જ્ઞાની ઉપર, હવે એક વાર રહી જશે તો નેક્સ્ટ ટાઈમ કરવાનું આવશે. બે શંકા જ શિષ્યને થાય છે, એકદમ આત્મસિદ્ધિનો ચેપ લાગેલો છે આ શિષ્યને, હવે આ થયું, આ સમજાયું, પણ આ નહીં સમજાયું, એમ કરીને જેમ બીજા પદ પર જાય છે, પછી ત્રીજા પદ પર જાય છે, એવી રીતે જુદી જુદી શંકાઓ. એટલે તમને એકદમ આત્મસિદ્ધિ યાદ આવશે, અને આત્મસિદ્ધિ એ કર્મનો કરતા આત્મા કીધો, એટલે બીજા બધાને તો છોડી દીધા, હવે કર્મનો કરતા તારું અશુભ પરિણમન એ જ કર્મ છે. તું પૂતગલ વર્ગના, કારમન વર્ગનાને કહે એ એનું સંભાળે, પણ તે વખતની અશુદ્ધિને અશાંતિનું શું? અને આખી વાત સમજાવશે કર્તૃત્વ ભોક્તૃત્વ કઈ રીતે છે. તો એક તો ધીટ છે એટલે જલ્દી જતો નથી, ધીટ છે ને એટલે જલ્દી જતો નથી. કેટલું કર્યું ગાવ, કેટલું કર્યું? યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્યો હી તપે, ઉર સે હી ઉદાસી લહી સબ પે, સબ શાસ્ત્રન કે નય ધારીએ, મત મંડન ખંડન ભેદ લિયે. વહ સાધન બાર અનંત કિયો, પણ પર્યાય પલટાઈ નહીં. યમ નિયમ આદિ કેટલું કર્યું, શાસ્ત્ર જ્ઞાન અને એની ચર્ચા પણ કેટલી કરી, આખું લિસ્ટ યમ નિયમમાં મૂક્યું છે. અને એ તમારે દરરોજ ચેક કરતા રહેવાનું કે આમાં વધારો કર્યો પણ મિથ્યાત્વમાં ઘટાડો કર્યો કે નહીં. આમાં વધારો કર્યો, બે કલાક મૌન કરતા હતા હવે 4 કલાક મૌન કર્યું, યમ નિયમ વધાર્યા, આ વધાર્યું, તે વધાર્યું, શાસ્ત્ર વાંચન વધાર્યું, પરાવર્તન માટે ચર્ચા વધારી, આ બધું કર્યું, પણ તમારી પર્યાય બદલાય કે નહીં? જો ગુણ સ્થાનક કીધું છે એટલે ગુણની અવસ્થા,
વ્યવહારની વ્યવસ્થા નહીં તો બી વ્યવહાર જ જોવા દેખાય છે ગુણસ્થાનકોમાં. તમારી સામે બે કેરેક્ટર્સ લો, આઈ ડોન્ટ નો વેન આઈ વિલ રીચ, એક એક થશે. તમારી સામે પરમ કૃપાળુ દેવને લો, દેવકરણજી મુનિને લો. આવ્યા બે પિક્ચર સામે. દેવકરણજી મુનિના પિક્ચર આવતા તમને શું શું દેખાય છે? સફેદ વસ્ત્ર દેખાય છે, મોપત્તી દેખાય છે, લોચ દેખાય છે, ચરવ રજોહરણ રજોહરણ દેખાય છે, પ્રવચન કરતા દેખાય છે, કંઈક તપસ્યા કરતા દેખાય છે વગેરે. બીજી બાજુ કૃપાદેવનું ચિત્રપટ તે વખતનું, ડગલો દેખાય છે, ટર્બન દેખાય છે, પેઢી તરફ જઈ રહ્યા છે, પેઢીમાં કાર્ય કરતા દેખાય છે, એ કરીને પાછા આવીને પત્ની પરિવાર સાથે છે. હું કહું છું આ નિર્મોહી શ્રાવક છે. એટલે કયું ગુણસ્થાનક? નિર્મોહી શ્રાવક છે એટલે કયું ગુણસ્થાનક? પાંચમું ગુણસ્થાનક. હું આ એક્ઝામ્પલ આપું છું, આ પાંચમું ગુણસ્થાનક. અને આમને આત્મજ્ઞાન થયું નથી પણ વર્ષોથી સાધુપણું છે. કયું ગુણસ્થાનક? શાસ્ત્ર શું કહે છે? કોણ ઉપર? પહેલા ગુણસ્થાનક વાળા કે પાંચમા? બાહ્ય અપિયરન્સથી તમને શું લાગે છે? આ વંદનીય છે, આ પૂજનીય છે, આ પ્રશંસનીય છે. કંઈક માર્ગદર્શન લેવું હોય તો આમની પાસે જઈએ. પણ શાસ્ત્ર તો કહે છે કે અમે શબ્દ મૂક્યું છે ગુણ સ્થાનક, વ્યવહાર સ્થાનક નથી આપ્યું. અને તમે વ્યવહાર જુઓ છો, વ્યવહાર બી કોઈ જોતા હશો કે એને વેશ જુઓ છો, તો આપણે વેશ સ્થાનક લખીએ ને. જો આત્મજ્ઞાન વિનાનું મુનિપનું પણ વંદનીય હોય તો પછી શાસ્ત્ર ગુણસ્થાનક શબ્દ કાઢી અને વેશ સ્થાનક રાખવો જોઈએ. કે આ તો હજી ડગલો પહેરે છે, આ તો હજી પાંચ સાત જોડી રાખે છે, આ તો આ છે, પણ ગુણ સ્થાનક કીધું છે. અને શાસ્ત્ર તો છે કે વી આર વેરી ક્લિયર, શાસ્ત્ર કહે છે વી આર વેરી ક્લિયર, આ પાંચમા ગુણસ્થાનક છે, આ પહેલા ગુણસ્થાનક છે. આ બે વચ્ચે અંતર કેટલું છે? ચાર ગુણસ્થાનકનું, ચાર ગુણસ્થાનકનું અંતર છે. ચૌદની અંદર ચાર ગુણસ્થાનક છે. એકદમ એક તમારામાં ભાવ ટ્રિગર કરવા માટે બોલું છું. ચૌદ ગુણસ્થાનકમાં ચાર ગુણસ્થાનકનો ભેદ છે, એટલે ચાર ગણા વધારે પૂજનીય તો મિનિમમ વંદનીય એ. પણ તમને લાગશે ને, ઇનફેક્ટ કોઈ કહેશે કે આ આત્મજ્ઞાની પુરુષ. જય જિનેન્દ્ર. તમે એના ચરણે પડશો, લલ્લુજી મુનિ છો તમે, તમે સાષ્ટાંગ નમસ્કાર કરશો, અમારી સંભાળ લેજો એમ આને કહેશો જે હજી ચાર પુત્ર અને પત્નીની સંભાળ લઈ રહ્યા છે. કે પેલા જે વાનપ્રસ્થ નહીં સંન્યસ્ત થયા છે એને તમે કહેશો. વ્યવહાર દ્રષ્ટિની જ મુખ્ય છે. અને એટલે આટલું બધું યમ નિયમ વગેરે કર્યું, સાધુપણું લઈને દેવલોક ગયો અને પાછો રખડ્યો અનંત કાલના પરિભ્રમણમાં. અનંતવાર શાસ્ત્ર શ્રવણ, વિદ્યાભ્યાસ, ચિન દીક્ષા, આચાર્યપણું, આચાર્યપણું સુધી. આ 166 પત્ર છે કે એક જ્યોતિર્મય તત્વ છે. કે હું આ બધું વધારતો જાઉં છું પણ આ બધું વધારવાનું છે કે ખરું કામ કરવાનું છે? આ બહુ હટીલો છે. ત્યાં સુધી કીધું કે નિવાર્યો નહીં નિવાર્યો એટલે જાણે નીકળી જ ના શકે. જો નીકળ્યો છે, અનંતતાનો નીકળ્યો છે. અહીંયા કહેવાનો અર્થ ઇમ્પોસિબલ બી નથી ને ડિફિકલ્ટ બી નથી. રાઇટ પુરુષાર્થ કરજે. નિવાર્યો નહીં એટલે કે તું જે પ્રકારનો પુરુષાર્થ કરે છે ને એમાં નહીં જાય, મંદ બી નહીં પડે તારું મિથ્યાત્વ. બહુ અંતરંગ પુરુષાર્થ કરવું પડશે. સૂક્ષ્મ સંધિ જે થાય છે પર સાથે અને પછી
જે વિકારો જાગે છે, રાગના કે દ્વેષના, પણ એ જે સંધિ, આ હું, આ મારું, હું એનું કરી શકું, એને મને માટે આમ કર્યું, આવી જે બુદ્ધિ છે એ સૂક્ષ્મ સંધિ જે કરાવે છે એની અવેરનેસની બહુ જરૂર છે. આખો માર્ગ જાગૃત. તમે બહુ વધારે પડતી મહેનત કરો છો એટલે તમારું મિથ્યાત્વ જતું નથી. સંભળાય છે કઈ? આ બેન કે મને તો હાર્ટ એટેક જ આવે છે. એનો તમારો ઈમેલ મેં એને બી વંચાવ્યો નેવીને, અને અમે બે બહુ હસ્યા. મેં કીધું કે આ બેનનું તો કલ્યાણ થઈ ગયું હાર્ટ એટેક. એ કે બધું જ જૂનું જે ભણ્યા હતા એ બધું જ ઇરેઝ કરવું પડે છે, બધું જ ઇરેઝ કરવું પડે. પણ એમ કે આઈ એમ, વોટ ડીડ યુ યુઝ અ ગુડ વર્ડ, સ્વીટ હાર્ટ એટેક યુ સર. ઇટ્સ હાર્ટ એટેક તો આવે જ છે જ્યારે તમે કીધું કે કર્મ બી તું જ્ઞાનાવડની એક કર્મ. પણ એક તો શાસ્ત્ર કહે છે, લોજિકથી બી લાગે છે, તો હવે હું ડિનાઈ શું કરું? શાસ્ત્ર કહે છે અને લોજિકલી બી સેટ થાય છે, તો ડિનાય બી કેવી રીતે કરવું કે આ તો સત્તા છોડવા બરાબર થઈ જાય? આ તો આ દ્રવ્યને પરાધીનતા બન કરી નાખો જો બીજા તારી ટેરિટરીમાં ઘૂસતા હોય તો. એટલે એક્ઝેક્ટલી યુ ડોન્ટ બીકમ ડર્ટી. ડર્ટ ઇઝ નોટ ઇન યુ, ડર્ટ ઇઝ વિથ યુ. હીરાનો દ્રષ્ટાંત, ડર્ટ ઇઝ વિથ ઇટ, બટ ડર્ટ હેઝ નોટ ગોન ઇન ધ ડાયમંડ. ને તો કેમ ઉઠાવો તમે કિચડમાંથી? તમને થાય કે ઇટ ઇઝ વિથ ઇટ, ધોઈ લેશું પછી નેકલેસમાં પહેરશું. ના તો મેરેજ સિઝન છે એટલે આવો કોઈ હીરો દેખાય તો લઈ લેવાનો. એમને કહેવાનું કે આ તારા હાથ ધોઈ લેજે, એમાં શું ગંદા થાય? બિકોઝ ઇટ હેઝ નોટ ગોન ઇન ઇટ. ડર્ટ ઇઝ નોટ ઇન યુ, ઇટ ઇઝ વિથ યુ. એને ટેરેટરીની બહાર રાખતા રાખ કર્મને. એક આકાશ પ્રદેશમાં ભલે હો, જો શરીર સાથે આત્મા રહે છે અને બે એકમેક નથી થઈ ગયા તો કર્મને કેમ એકમેક કરે છે? સ્ટ્રાઇક જ નથી થયું. આ તો જ્ઞાનીને વચનામૃત્તિ કંઈક સ્ટ્રાઇક થાય છે કે આ શું સમજ્યા? શાસ્ત્ર તો એની અપેક્ષાએ બરાબર જ છે. કર્મગ્રંથોનો અભ્યાસ તો મેં પણ કર્યો છે, પણ હવે એ કર્ણાનું યોગ બદલાય છે. જ્યારે દ્રવ્યાનું યોગનો અભ્યાસ થાય તો કર્ણાનું યોગ ઉપર હું કંઈ ચોકડી નથી મૂકતો. નિમિત્તનું જ્ઞાન કરાવે છે, નિમિત્તનું જ્ઞાન કરાવે છે કે તારામાં જ્યારે આવું પરિણમન થયું ત્યારે બહારમાં નિમિત્ત શું હતું? તો કે ક્રોધ મોહનીયનો ઉદય હતો, વેદનીય કર્મનો ઉદય. પણ નિમિત્તનું જ્ઞાન આપે. યુ ઓલવેઝ હેડ એન ઓપ્શન કે એની સાથે સંધિ કરવી કે ન કરવી. યુ ઓલવેઝ ટુક અ રોંગ ઓપ્શન એન્ડ નાવ યુ આર સીઇંગ કે એ મને કરાવે છે. તમે બાજી પડ્યા છો એની સાથે. તમે આમ વિવેકાનંદ બની જાઓ, હું જ્ઞાતા દ્રષ્ટા. Are you getting it? So she's saying, I'm really getting sweet heart attacks, but I'm enjoying it. How can you enjoy a heart attack? Natak Samaysaar is teaching us that. જાને એમ લાગે છે કે બધું જ ઇરેઝ કરવું પડશે. તારું કર્મનું જ્ઞાન, તારું આત્માનું જ્ઞાન, આત્મા વિષયનું, એટલે કે બધું જ ઇરેઝ કરવું પડે. તમે બહુ મહેનત કરો છો અને સાચી મહેનત નથી કરતા. કસાય હોય ને બુચ, અને એ જે હત્યારથી બધું એનું કામ કરતો હોય એ કેટલું મોટું હોય, આટલું મોટું હોય બરાબર એનું ઓજા. અને બ્રેનની સર્જરી જે કરતો હોય એના ઇન્સ્ટ્રુમેન્ટ અત્યંત બારીક હોય. મેનસ, તારા પગમાં કાંટો વાગ્યો હોય અને બહુ દુખતું હોય, તો બાજુમાં તલવાર હોય તો તલવાર લઈને જશે કે સોય લઈને જશે? સોય. બેસી જાઓ, વેરી ગુડ. તલવાર લઈને જશે ને તો કાંટો તો નીકળે કે નહીં, પગ કપાઈ જશે. ત્યાં આટલું મોટું તલવારની જરૂર નથી, નાનકડી સોય હશે તો કાંટો નીકળશે. સૂક્ષ્મતા જોઈએ, સૂક્ષ્મતા. અને તમને સ્થૂળતા જોઈએ છે કે આ ચાલો વર્ષી તપ ઉપાડીએ એક વર્ષ, બટ આઈ હેવ નો પ્રોબ્લેમ વિથ ઇટ. પણ તું મિથ્યાત્વ કાઢવા જાય તો તું સૂક્ષ્મ જાગૃતિ પણ વધારે છે કે પછી 50 દ્રવ્ય ખાઈને બપોરના સૂઈ જાય છે?
એ પણ ચેક કરતો રહે કે મિથ્યાત્વ માટે અત્યંત સૂક્ષ્મ કામ કરવું પડશે. તારા વર્ષી તપ સાથે કોઈ મને પ્રોબ્લેમ નથી ને નિષેધ બી નથી. ઓલ ધીસ ઇઝ ઓલવેઝ ઇટ કેન બી હેલ્પફુલ ઇન યોર ઇનર વર્ક. પણ અહીંયા તારું વર્ક પૂરું થઈ ગયું એની સાથે મને વાંધો છે કે સૂક્ષ્મ સંધિ દેખાવી જોઈએ કે આ મને મારા દીકરાએ ન કર્યું, મને ગુસ્સો આવ્યો, પણ એમાં મેં મમપણું કર્યું ત્યારે મને ગુસ્સો આવે જ ને. બીજાના છોકરાએ કર્યું તો મને કાંઈ પ્રોબ્લેમ નથી આવતો ને, કેમ આને ન કર્યું તો મને પ્રોબ્લેમ આવે? તો આપ નથી કરતો એ પ્રોબ્લેમ પહેલાં ડીલ કરો કે હું મમત્વ કરું છું, એકત્વ કરું છું, એને હું ડીલ કરું. આ ટીનાનો ખેલ તો થોડા વર્ષમાં ખતમ થઈ જવાનો છે. ફોટોગ્રાફ સિવાય કશું નહીં રહે ટીનાનું. કપડાનું બી દાન થઈ જશે. પપ્પાનો દેહ વિલય થયો હતો, 3 દિવસની અંદર એમની ટચ કરેલી બધી ચીજનું મેં દાન કરાવી દીધું. મેં મમ્મીને કીધું કે હવે જે વાસ્તવિકતા છે એ સ્વીકારવા માટે તું પહેલાં બધી ચીજનું દાન કરી દે. ઇન 3 ડેઝ ઓફકોર્સ શી મસ્ટ હેવ ફાઉન્ડ મી વેરી હાર્શ દેટ ટાઈમ, પણ આખું કબાટ ખાલી હતું બધું જ. મેં કીધું તને જેને આપવું હોય, નથિંગ, ધ ડ્રામા ઇઝ ઓવર એન્ડ યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. એની સાથે મલાઈ, એની સાથે વાતો થાય, આઈ ડોન્ટ વોન્ટ એની ઇમોશનલ એન્ડ સ્ટુપિડ નોનસેન્સ. કદી મળવાનું નથી એ પર્યાયમાં તો કદી નહીં. સો આઈ વોઝ હાર્શ, અ લિટલ બિટ હાર્શ, શી મસ્ટ હેવ ફેલ્ટ મી હાર્શ, બટ એનાથી એનું સ્થિતિકરણ જલ્દી થઈ ગયું. નથિંગ ઓફ ધીસ થિંગ ઇઝ ગોઈંગ ટુ રિમેન. માં બી નહીં રહે, સાસુ બી મરી જશે, માં બી મરી ગયા, એક જ દેવ વિલયના પ્રસંગમાં બધું જ. હવે આત્મા ઉપર રચ પૂરું કેન્દ્રિત કે એના શુદ્ધ પરિણમન માટે મારો હર સમય હું ઉપયોગ કરવાનો છું બસ. સો સૂક્ષ્મતા નથી, ક્રિયાઓ બહુ છે, ચર્ચાઓ બહુ છે, એન્ડ વિચ શુડ હેવ બીન હેલ્પફુલ, ઇટ કુડ હેવ બીન હેલ્પફુલ, બટ સૂક્ષ્મ કાર્ય મિથ્યાત્વને નાશ કરવા માટે તારા દરેક ક્રોધ આદિ વિકારોમાં પહેલાં મિથ્યાત્વ શોધવું પડશે. અને ક્રોધ ઉપર ડોન્ટ ફોકસ, મિથ્યાત્વ ઉપર ફોકસ કર, બીકોઝ બે તો નહીં થાય સાથે. અને કે ક્રોધ છે ને ભલે છે, પણ આ ક્રોધના કારણ માટે હું ક્લિયર બનું. હવે તમે ક્રોધના કારણ માટે ક્લિયર બનો એટલે ધબ ક્રોધ જશે. પેલો કે પેલી મને હેરાન કરે કે પેલું, પેલું એટલે કર્મ, પેલો એટલે છોકરો, પેલી એટલે છોકરી, પેલું એટલે કર્મ, આ હેરાન કરે છે ત્યાં સુધી તમારો ક્રોધ વધ્યા કરતો. અને હું જ મને હેરાન કરું છું, હું જ આ ઉત્પન્ન કરું છું, ઓપ્શન છે છતાં હું ખોટો ઓપ્શન લઈ રહ્યો છું. આ જાગૃતિ આવતી જાય, તમારે ક્રોધ માટે મહેનત જ નહીં કરવી પડે. એને પડતા જોશો, એને જતા જોશો. હિન્દી મેં ક્યાં બોલતા હૈ, બોલતે હૈ જબ ક્રોધ આતા હૈ તો ક્યાં બોલતે હૈ સેન્ટેન્સ? ક્રોધ આ ગયા, ગુસ્સા આ ગયા, આ ગયા. ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય. આપણું ભાષાનું પ્રયોગ જ એવો છે કે આપણે સમજાય કે આ તો આવનાર જનાર છે, સદા છે, એના ઉપર જ ફોકસ કરીએ. સોકલે તો અહીંયા કીધું કે ડિફિકલ્ટ છે, એટલે ઇટ્સ નોટ ધેટ ઇટ નિવાર્યો નહીં નીવડે એટલે તું હવે મહેનત જ નહીં કરે એની, કારણ કે એ જવાનો જ નથી, એમ નથી. ડિફિકલ્ટ છે કારણ કે એનું ઇમ્પોર્ટન્સ જ લાગ્યું નથી કે બધાનું મૂળ આ છે. હવે તમને ટાબરો ટાબરી થશે ને બેન, પરેશ આવે જોજો, આખી નવી દુનિયા ખુલશે. અત્યારના તમે કેટલું સરસ ભાવતી આત્મા, આત્મકલ્યાણ ને બધું જોજો. આમાં તો અકીર હવે રૂમમાં આવવાનું સ્ટાર્ટ કરે, બધા એના ઉપર જમ્પ કરે. હતી જ નહીં 1 મહિના પહેલાં નહોતી, 26 સપ્ટેમ્બર, એટલે હવે 1 મહિના ને 3 દિવસ, 1 મહિનામાં આવી ગઈ આશ્રમમાં. છોકરીઓનું 30 દિવસ હોય, છોકરાઓનું 40 દિવસ હોય. આવી ગઈકાલે એને આરતીમાં લઈ ગયો, 7 કંકુના પગલાં કર્યા, બધા જેટલા છોકરાઓ જન્મ્યા હતા એ આરતી કરી, ચૈતવંદન નહીં કર્યું આપણે, પછી કૃપાદેવનું પાસે દેવવંદન કર્યું, આજે દેરાસરમાં જઈને ચૈત્યવંદનને પૂજા બી કરી.
આખી એક દુનિયા ખુલશે. તમને ખબર જ નહીં પડે કે જો આટલું પ્રેમ મારામાં હતો તો મેં સત્પુરુષ પર કેમ ના લગાવ્યો. ક્યાંથી આખી દુનિયા ઊભી થશે? કોઈ બી દુકાનમાં જશો, આ મોજા બહુ ક્યુટ છે, આ શૂઝ બહુ ક્યુટ છે. હવે કંઈ બોલતો નથી ને તો પછી જેન્ડર રિવીલ થઈ જશે. મોજાની શૂઝ તો બંને પહેરે ને, એટલે હવે અટકી જાઓ છો. જો ફ્રોક બોલું તો એ તરત જઈને કહેશે કે છોકરી છે. શર્ટ બોલું તો કહી દેશે બસ એટલે સ્ટોપ, આપણે સાવધાન. પણ તમે એક ખેલ જોયા કરજો. ડોન્ટ વરી અબાઉટ ધ રાગ ઓલ્સો, પણ આખો ખેલ જોજો કે કંઈ જ હતું જ નહીં. અને સડનલી એક કેરેક્ટર આવે છે અને કોઈક વાર સત્પુરુષમાં ઇન્વેસ્ટ કરેલો પ્રેમ ખેંચવો પડશે, રાગ ખેંચવો પડશે. કારણ કે શક્તિ તો આત્માની જેટલી હોય એટલી જ હોય. તમે પૂરું ઇન્વેસ્ટ અહીંયા કર્યું હોય તો પછી અહીંયા મમત્વ કરવા માટે અહીંયાથી જ ખેંચવું પડશે તમારે. એન્ડ યુ વિલ બી શોક્ડ કે વન કેરેક્ટર જેની અંદર હું મમ બુદ્ધિ કરું છું, એન્ડ ઇટ કેન ટેક અવે માય સાધના પ્રેમ, ઇટ કેન ટેક અવે માય સત્પુરુષ પ્રેમ, ઓર એટલીસ્ટ રિડ્યુસ ઇટ. એ ના થવું જોઈએ, સાવધાન. અને ધાવ ખીલાવે બાર. નર્સ જે કરે કોઈ હોસ્પિટલમાં રહ્યું છે, એમાં બી આઈસીયુમાં કે નોર્મલ, નર્સ જે કરાવે એવું તમારું બાયડી પણ ન કરે. બાયડી પણ નહીં કરો. ચલો અંકલજી તમને શું કહેતા હતા કિરીટમાં? મને તો અંકલજી કહેતા હતા. મેં અંકલજી સર લખતા હું તો મને કહે કે અંકલજી. પછી બધા મળવા આવ્યા એટલે પછી ગુરુજી થઈ ગયા આપણને, બાય અપિયરન્સ. અને બધા ત્યાં પેલો બ્લુ ડ્રેસમાં હોય એટલે કંઈ ખબર પડે નહીં. તો કે અંકલજી દવા કા ટાઈમ હો ગયા, અંકલજી ખીચડી કા ટાઈમ હો ગયા. આપણે લાગે કે આવી સર્વિસ તો ઘરે બી મળતી નથી. અને 6 વાગે એની શિફ્ટ ચાલી જાય તો અંકલજીને બાય બાય કહેવા માટે ઊભી ના રહે. એ લોકો તો ભાઈ અંદર ને બધા રહેતા હોય, ચાલ્યા જાય. ત્યારે ખબર પડે કે ઓ સમ્યક દ્રષ્ટિ જીવનો નાટક આવો છે. ડ્યુટી કરે તો એવું કરે કે એનું જાણે આખું મમત્વ ત્યાં ઢોલાતું હોય. પણ એટલે એ ધ્યાન રાખજો અને બરાબર એ શિફ્ટ જોયા કરજો અને એ ડ્રામા જોયા કરજો તો ખબર પડશે કે હાઉ વન કેરેક્ટર કેન ચેન્જ યોર લાઈફ. એન્ડ દેટ ઇઝ અ ગુડ થિંગ. યા તો ઓકે. અનાદિકાલથી ઐસો મિથ્યાત્વ ભાવ લાગ્યો જીવ કો અનાદિકો. એન્ડ યુ નો અનાદિ એન ઓલ આઈ એમ સ્કીપિંગ ઓલ. કે અથવા મિથ્યાત્વ એટલે શું? પરરૂપ થઈ જવું ના. પરરૂપ તમે થઈ જ ના શકો ભાઈ. તમે કેમ ભૂલ કર્યા કરો? પરરૂપ પોતાને માની શકો. તમે પરરૂપ ન થઈ શકો એ દ્રવ્યની મર્યાદા કીધી કૃપાઓ દે. દ્રવ્યનું સ્વરૂપ જ છે કે ગાઢ મિથ્યાત્વ અવસ્થામાં પણ તું પરરૂપ થતો નથી. પણ પરરૂપ પોતાને માની શકે ખરો, અને એના આધારે તારા બધા ભાવો, એના આધારે તમારા બધા વ્યવહારો. એટલે બી વેરી વેરી ક્લિયર કે મિથ્યાત્વ એટલે પરમાં અહમ મમ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ. પણ ત્યારે પણ એ પરરૂપ થતો નથી, પર એનું થતું નથી, એ પરનું કરતો નથી, એ પરથી કાંઈક ભોગવતો નથી. આ સિદ્ધાંત તો કન્ટિન્યુ થાય છે સમ્યક્ત્વ કાળમાં બી અને મિથ્યાત્વ કાળમાં બી. મારી પાસે આજે ટાઈમ નથી, પણ હું આખો એવી રીતે સમ્યક દર્શન સમજાવવા માંગુ છું કે તમને એનો મહિમા ઘટી જાય. મારી પાસે આજે ટાઈમ નથી, કાલ પર મેં કોશિશ કરશું. સમ્યક દર્શનનો હું એન્ડમાં પૂછીશ કે આનાથી તમારો સમ્યક દર્શનનો મહિમા વધ્યો કે ઘટ્યો. એક સ્ટોરી કહીશ તમને અને એનાથી તમને એમ થશે કે સમ્યક દર્શન માટે શું કામ પુરુષાર્થ જ કરવાનો? ત્રિકાળી ઉપર દ્રષ્ટિ નો પુરુષાર્થ કરવાનો? આખી સ્ટોરી કહીશ. તમે એમ કહેશો કે અમારો તો હવે બિલકુલ ઇન્ટરેસ્ટ રહ્યો નથી સમ્યક દર્શનમાં અને કેવલ નામમાં પણ બિલકુલ નહીં, બિકોઝ હવે એમને પર્યાયમાં જ ઇન્ટરેસ્ટ નથી રહ્યો. સ્વભાવ દ્રષ્ટિનું જોર, જબરજસ્ત જોર,
એમાં કાલે કાલ પર મેં જ્યારે ટાઈમ મળશે, ઓલરેડી હું પાછળ પડી ગયો, બે છંદ પાછળ પડી ગયો છું. ડિસેમ્બરમાં એની પૂર્ણ અતિક્રમણ છે, વર્ષ એન્ડ થાય આપનું કર્તા ક્રિયા કર્મ બી પૂરું થવું જોઈએ. એટલે અહમ બુદ્ધિ લઈએ નાના ભાંતિ ભયો હોય, આ મિથ્યાત્વના કારણે જે વિકારો કરે, જેનાથી જે કર્મ બંધ, એનું જે કર્મ ફળ, એમાં ચતુર ગતિ પરિભ્રમણ. નાના વિધ એટલે નાના ભાંતિ ભયો એટલે નાના એટલે જુદા જુદા રૂપ ધારણ કરવા પડ્યા. ક્યાં શુદ્ધાત્મા અને ક્યાં આમ ઘસડતો સાપ બનશે બીજા ભાવમાં, અને ક્યારેક આમ ઉડતો બની જશે પક્ષી, ક્યારે દેવમાં જશે, ક્યારે આ કેટલા મિથ્યાત્વ ક્યાં ક્યાં ભટકાયો. કાહુ સમય એટલે કોક સમયે, કાહુ કોકને, કાહુ સમય કોક સમયે કોકને મિથ્યાત્વ અંધકાર ભેદાયો. એટલે કે કોક સમયે કોકને ભેદ જ્ઞાન પ્રગટે છે, અને જ્ઞાનમાં સ્વ પરનું ભેદ યથાર્થ સમજાય છે. ભેદ તો છે જ, એને ભેદ કંઈ કરવાનું નથી, પણ ભેદનું જ્ઞાન એના અંતરમાં હવે વર્તવા લાગ્યું છે, અને તેથી હવે પેલું પર છે, પર સાથે વ્યવહાર છે, પરની ક્રિયા છે, પણ ઓફકોર્સ હવે એ તો જડની જડ ક્રિયાને, એમાં અહમ બમ કશું થતું જ નથી. કંઈ પણ થાય, શરીરની ક્રિયા, આની ક્રિયા, તમે એ જડનું નામ બોલો અને કહો શરીરને ભૂખ લાગી છે, એ હું જાણું છું, મમત્વથી જોડાવ છું, એટલે હું કહું છું કે મને ભૂખ લાગી છે. પણ હકીકતમાં ભૂખ એને લાગે છે ને હું તો માત્ર જાણું છું. આટલું કરો તમારી ભૂખ ઓછી થવા લાગશે. એટલીસ્ટ આઈ એમ બિલ ઉપવાસમાં તો ટ્રાય કરી જ જોજો કે ભૂખ કોને લાગે છે, જાણે છે કોણ, તો દુઃખી કોણ થાય છે. આ બધું જે દુઃખી થાય છે અને જેને ભૂખ લાગે છે એ બંને હું નહીં, શરીર બી નહીં ને મન બુદ્ધિ પણ નહીં, હું માત્ર જાણનાર જાણનાર. આ બધું જ પહેલાં સમજાવાઈ ગયું છે, પણ અગેન ઇટ ઇઝ કમિંગ ઇન અ સિસ્ટમેટિક ફોર્મ વેર યુ વિલ સે શુદ્ધ નહીં ઇઝ ધ ઓનલી રાઇટ લોજિક. વ્યવહાર નહીં તમને લોજિક નહીં લાગે. અત્યારના તો હજી ટ્રેક ચેન્જ થાય છે એટલે સડનલી વાત એકદમ બેસશે અને કહેશે હા પણ મેં આમ કરીને ઘડિયાળ જોઈ નહીં, ત્યાં સુધી ઘડિયાળ કેવી રીતે દેખાય. સડનલી યુ વિલ સી યોર સેલ્ફ લાઈક અ પેન્ડ્યુલમ. ના એકદમ બરાબર, જડ જડ ત્રણે કાલે, ચેતન ચેતન ત્રણ કાલે, અને જડ ચેતનનું કંઈ કરી શકે નહીં, ચેતન જડનું નહીં કરી શકે. અને પછી સડનલી પણ મેં એને માર્યું તો એને હાથ લાગ્યો, પણ પ્રેરણા તો મારી હતી, મેં હાથનો ઊંચો કરીને એને માર્યું. સડનલી થશે કે કંઈ જ સમજાયું નથી. સો વી વિલ ટેક અનધર 4 યર્સ ટુ એકચ્યુઅલી લેટ ધીસ મેસેજ ગો ડીપ 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 વિધેન. ડોન્ટ થિંક ઇટ ઇઝ સો ઇઝી કે હા એક જ સત્સંગમાં અમને તો સેટ થઈ ગયું. હવે પ્રસંગે પ્રસંગે જ્યારે આવશે કે આમાં જડની ક્રિયા કઈ, ચેતનની વિભાવ ક્રિયા કઈ, ચેતનની સ્વભાવ ક્રિયા કઈ, ત્રણેવનું પહેલાં કેટેગરાઇઝ કરો, પછી આગળ વ્યવહાર ચાલશે. ચાલવાની ક્રિયા જડ કરે છે, એને જાણવાની ક્રિયા કરે છે, વગેરે વગેરે વગેરે. એટલે અહીંયા કીધું કે જેમ જેમ જેને કોક સમયે કોક જીવને સદગુરુના સમાગમે સત્શાસ્ત્રના સમ્યક અભ્યાસ થકી ભેદ જ્ઞાન પ્રગટે છે, અને ભેદ જ્ઞાન પ્રગટતાના સાથે જ મિથ્યાત્વ અત્યંત મંદ થઈ જાય છે, અને પછી એ બંધના કારણોનો ઉચ્છેદ કરવા લાગે. પહેલાં મિથ્યાત્વ જાય છે, પછી અવિરતી જાય છે, પછી પ્રમાદ જાય છે, પછી કષાય જાય છે, પછી યોગ જાય છે, અને અંતે પરમપદની પ્રાપ્તિ એ પોતાની આત્મશક્તિથી કરે છે. આત્મશક્તિથી, જો કૃપા શબ્દ પણ અહીંયા ન મૂક્યો, અહીંયા સિદ્ધાંત સમજાવવાનું છે. અને જસ્ટ ઇમેજિન, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, ત્યાં તો આત્મશક્તિથી પોતાના વીર્યથી એક એક બંધ કારણો ઉચ્છેદ કરે છે, ક્રમશઃ મમતાનો નાશ કરે. જાણે કે સ્વપ્ન અવસ્થામાં હતો અને સડનલી ઉઠ્યો, અને ઉઠ્યા પછી એને કેવું લાગે, સ્વપ્નની દુનિયા કેવી હતી ને આ વાસ્તવિક દુનિયા કેવી, અને પછી ધીમે ધીમે એ
ટોટલ ફ્રેશન અપ થાય છે એમ ક્રમે ક્રમે એનું મમત્વ અનંતાનુબંધી અપ્રત્યાખાની પ્રત્યાખાની સંજ્વલન એમ ધીમે ધીમે ક્રમશઃ એ વિતરાગ અને પછી સર્વજ્ઞ અને પછી અયોગ અવસ્થા પ્રાપ્ત કરે, પોતાની આત્મશક્તિથી એ પરમપદની પ્રાપ્તિ કરે છે એમ આ કહેવું છે. આપણે જડને ચૈતન્ય ગાયને છોટા પડે, જડને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ કાયા